Good morning. Chapter 1, Sabandhane Vidhei, Magalvadhyaya. Yaad rakho. Number 1. Apel Santgan e Mate. Vidhei. F from A to A. Ek hoy. To ne toj F vyapta che. અહીંયા પહેલી શરત છે કેપિટલ એ શાંત ગણ હોવો જોઈએ. જો કેપિટલ એ અનંત ગણ હોય તો આ વાક્ય બોલી શકાય નહીં. એટલે આપેલ શાંત ગણ એ માત્ર વિધેય એફ ફ્રોમ પાછું એ ટુ એ જ હોવું જોઈએ. એક એક હોય તો એફ વ્યાપ્ત છે, એનાથી ઊંધું એફ વ્યાપ્ત હોય તો એફ એક એક છે. એટલે લખેલું છે તો અને તો જ. આપેલ શાંત ગણ કેપિટલ એ માટે વિધેય એફ ફ્રોમ એ ટુ એ એક એક હોય તો અને તો જ એફ વ્યાપ્ત છે. અને તમે કોમન સેન્સથી વિચારો કે શાંત ગણ એ હોય એટલે એમાં જોઈએ મને કે 5 સભ્યો છે. હવે એફ ફ્રોમ એ ટુ એ છે, એમાં 5 સભ્યો છે, એમાં પણ 5 સભ્યો છે. હવે સ્વાભાવિક રીતે એક એક હોય તો વ્યાપ્ત હોય અને વ્યાપ્ત હોય તો એક એક હોય, સીધી સાધી વાત છે. નંબર 2, રમય 1. જો એફ ફ્રોમ એ ટુ બી, જી ફ્રોમ બી ટુ સી, એફ ફ્રોમ એ ટુ બી, જો બી અને બી સરખા છે, જો એફ ફ્રોમ એ ટુ બી, જી ફ્રોમ બી ટુ સી અને એચ ફ્રોમ સી ટુ ડી, જો સી અને સી સરખા અને એચ ફ્રોમ સી ટુ ડી વિધેય હોય તો એચ ઓ કૌંસમાં જીઓ એફ બરાબર એચ ઓ જી કૌંસની બર ઓ એફ. એટલે આમાં એચ ઓ જી ઓ એફ, આમાં પણ એચ ઓ જી ઓ એફ, ફક્ત શું બદલેલું છે, કૌંસ બદલેલો છે. આમાં જીઓ એફ ને કૌંસમાં લીધેલા છે, આમાં એચઓજી ને કૌંસમાં લીધેલા છે, કૌંસ બદલેલો છે, ક્રમ બદલેલો નથી. એટલે આને કહેવાય જૂથનો નિયમ. એટલે સંયોજિત વિધેય માટે જૂથનો નિયમ સાચો છે. પણ અગત્યનું એ છે કે જીઓ એફ વ્યાખ્યાયિત હોવું જોઈએ, એચ ઓ જીઓ એફ વ્યાખ્યાયિત હોવું જોઈએ, એચઓજી વ્યાખ્યાયિત હોવું જોઈએ, એચ ઓ જી ઓ એફ વ્યાખ્યાયિત હોવું જોઈએ. એટલે જ આ બી અને બી સરખા આપેલા છે, આ સી અને સી સરખા આપેલા છે. એટલે ઓટોમેટિકલી પહેલા વિધેયનો વિસ્તાર બીજા વિધેયના પ્રદેશનો ઉગલ થઈ જ જાય. એટલે પ્રમેય 1, જો એફ ફ્રોમ એ ટુ બી, જી ફ્રોમ બી ટુ સી અને એચ ફ્રોમ સી ટુ ડી વિધેયો હોય તો એચ ઓ જીઓ એફ બરાબર એચ ઓ જી ઓ એફ. એટલે કે સંયોજિત વિધેય માટે જૂથનો નિયમ સાચો છે. નંબર 3 બહુ અગત્યનો પ્રમેય છે. પ્રમેય 2, જો એફ ફ્રોમ એ ટુ બી અને જી ફ્રોમ બી ટુ સી વ્યસ્ત સંપન્ન વિધેયો હોય. હવે આ બી અને બી સરખા છે, બંને વ્યસ્ત સંપન્ન વિધેયો, એટલે કે એફ નું પ્રતિવિધેય એફ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે, જી નું પ્રતિવિધેય જી ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે, જે વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે તે વિધેયને વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય. એટલે જો એફ ફ્રોમ એ ટુ બી અને જી ફ્રોમ બી ટુ સી વ્યસ્ત સંપન્ન વિધેયો હોય તો વિધેય જીઓ એફ, જ્યાં બી અને બી સરખા છે એટલે જીઓ એફ શક્ય છે. વિધેય જીઓ એફ પણ વ્યસ્ત સંપન્ન હોય અને જીઓ એફ ઇન્વર્સ, એટલે કે જીઓ એફ નું પ્રતિવિધેય બરાબર એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ. આ ખાસ યાદ રાખો, જી ઓ એફ ઇન્વર્સ બરાબર એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ. પણ ક્યારે? જ્યારે
વિધેયો જીવા એફ વ્યાખ્યાયિત હોય, એફ નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે, જી નું પ્રતિવિધેય પણ અસ્તિત્વ ધરાવે, ત્યારે જી ઓ એફ ઇન્વર્સ બરાબર એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ. ફરીથી એક વખત રમી બે, જો એફ ફ્રોમ એ ટુ બી અને જી ફ્રોમ બી ટુ સી વ્યસ્ત સંપન્ન વિધેયો હોય તો વિધેય જી ઓ એફ પણ વ્યસ્ત સંપન્ન હોય અને જી ઓ એફ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ. હવે આપણે નવો ટોપિક શરૂ કરીએ, દ્વિક ક્રિયા. દ્વિક ક્રિયાને સીધા સાધા શબ્દમાં કહીએ તો સમૃદ્ધતાનો ગુણધર્મ જેવું થાય કે ભાઈ કેપિટલ એનમાં સરવાળા વિશે સમૃદ્ધતાનો ગુણધર્મ સાચો છે. એટલે કેપિટલ એનની કોઈ પણ બે સંખ્યાઓ લઈએ, કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓ લઈએ અને બંનેનો સરવાળો કરીએ તો જવાબ કેપિટલ એનમાં જ આવે. આ કંઈક અંશે દ્વિક ક્રિયા પણ એવું જ છે, પણ જરાક એને ફેશનના સ્વરૂપમાં રજૂ કરેલું છે, એટલે કે એને વિધેયના સ્વરૂપમાં રજૂ કરેલું છે અને પાછું વિધેયનું નામ પણ નોવેલ્ટી આપેલું છે. ગણ એ પર દ્વિક ક્રિયા સ્ટાર, એટલે આપણે વિધેયનું નામ એફ આપીએ છીએ, જી આપીએ છીએ, એચ આપીએ છીએ, અહીંયા ઘણી વિધેયનું નામ છે સ્ટાર, એ વિધેય છે. અને સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ ટુ એ, જો આ ત્રણે ત્રણ ગણ સરખા જ હોય, એમાં પહેલું એ ક્રોસ એ જ હોય અને બીજો ગણ એ જ હોય. આપણે જેવી રીતે એફ ક્રમયુક્ત જોડ એ બી બરાબર અહીંયા ઘડી આપણે કોઈ પણ પ્રકારનો વિધેય વ્યાખ્યાયિત કરીએ, તો એવી રીતે સ્ટાર ક્રમયુક્ત જોડ એ બી, હવે સ્ટાર ક્રમયુક્ત જો એ બી બોલવાને બદલે આપણે એ સ્ટાર બી બોલીશું. ધારો કે સ્ટાર એટલે સરવાળો છે તો એ પ્લસ બી, સ્ટાર એટલે બાદબાકી છે તો એ માઇનસ બી. સ્ટાર એ કોઈ પણ ક્રિયા હોઈ શકે. એ ક્રિયા દ્વિક ક્રિયા ક્યારે કહેવાય? એ બંને એટલે એ ક્રિયા કરવાથી જે જવાબ મળે તે પણ કેપિટલ એમાં જ મળે. ગણ એ પર દાખલા કરીશું ત્યારે વધારે ખ્યાલ આવશે. ગણ એ પર દ્વિક ક્રિયા સ્ટાર એ વિધેય, સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ ટુ એ છે, એટલે પ્રદેશ ગણમાં ક્રમયુક્ત જોડ અને સહપ્રદેશમાં ફક્ત એક જ સંખ્યા હોય, વાસ્તવિક સંખ્યા હોય કે એવી કોઈ પણ સંખ્યા હોય. આપણે સ્ટાર એ બી બરાબર શું કહીશું? એ સ્ટાર બી કહીશું. હવે દ્વિક ક્રિયાના ગુણધર્મો. જો સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ ટુ એ, ભાઈ એ જ પ્રમાણે આ જ પ્રમાણે આવે, સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ ટુ એ, આ ત્રણે ત્રણ ગણ સરખા જ હોય, પહેલું આ ક્રોસ હોય થી આપણે એ ગણ હોય, એટલે સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ ટુ એ દ્વિક ક્રિયા હોય, એટલે કે સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન કરે, વિધેય હોય એટલે દ્વિક ક્રિયા હોય, સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન કરે, તો પહેલું એવરી સ્મોલ એ સ્મોલ બી બિલોંગ્સ ટુ કેપિટલ એ માં, કેપિટલ એ ના કોઈ પણ બે સભ્યો સ્મોલ એ અને સ્મોલ બી માટે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ હોય તો સ્ટાર સમક્રમી કહેવાય, એટલે કે સ્ટાર ક્રમના ગુણધર્મનું પાલન કરે છે એમ કહેવાય. અને જો એ સ્ટાર બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી સ્ટાર એ હોય તો સ્ટાર ક્રમના ગુણધર્મનું પાલન કરતો નથી, એટલે કે સ્ટાર સમક્રમી નથી. તો નંબર એક, એવરી સ્મોલ એ સ્મોલ બી બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ હોય તો સ્ટાર સમક્રમી કહેવાય. નંબર બે, એવરી સ્મોલ એ સ્મોલ બી સ્મોલ સી બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે કૌંસમાં એ સ્ટાર બી કૌંસની બર સ્ટાર સી બરાબર એ સ્ટાર કૌંસમાં બી સ્ટાર સી, જોઈ શકો છો જૂથનો ગુણધર્મ. એ બી સી, એ બી સી ક્રમ બદલાયો નથી, ફક્ત કૌંસ બદલાયો છે, હોય
તો સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે એમ કહેવાય. એટલે જો આ ડાબી બાજુ બરાબર જમણી બાજુ હોય, કૌંસમાં એ સ્ટાર બી, કૌંસની બહાર સ્ટાર સી બરાબર એ સ્ટાર કૌંસમાં બી સ્ટાર સી હોય, તો સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે. અને આ ઇક્વલ ટુ ને બદલે જો નોટ ઇક્વલ ટુ આવે, એટલે કે એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી, તો સ્ટાર જૂથના નિયમનું પાલન કરતો નથી. નંબર ત્રણ, એવરી સ્મોલ એ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે, કેપિટલ એ ના દરેકે દરેક સભ્ય માટે સ્મોલ એ બિલોંગ્સ ટુ કેપિટલ એ, એટલે કેપિટલ એ માં એક ઘટક સ્મોલ ઈ એવો મળે કે જેથી એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ, તો ઘટક ઈ ને તટસ્થ ઘટક કહેવાય. એટલે કે એ સ્ટાર ઈ નો જવાબ પણ એ જ આવે છે, ઈ સ્ટાર એ નો જવાબ પણ એ જ આવે છે. તો સ્વાભાવિક રીતે આ ઈ છે કયો ઘટક કહેવાય? તટસ્થ ઘટક. પણ દરેક સ્મોલ એ સભ્ય છે કેપિટલ એ માટે, એટલે કેપિટલ એ ના દરેકે દરેક સભ્ય માટે ઈ બિલોંગ્સ ટુ કેપિટલ એ એવો મળે કે જેથી એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ, તો ઘટક ઈ ને તટસ્થ ઘટક કહેવાય. યાદ કરો, શૂન્ય સરવાળા વિશે તટસ્થ છે, કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરો તો જવાબમાં એ જ સંખ્યા મળે. વન ગુણાકાર વિશે તટસ્થ ઘટક છે, કોઈ પણ વાસ્તવિક સંખ્યાને તમે એક વડે ગુણો તો જવાબમાં એ જ સંખ્યા મળે. તો ભાઈ જેવી રીતે ઝીરો સરવાળા વિશે તટસ્થ ઘટક છે, જેવી રીતે વન ગુણાકાર વિશે તટસ્થ ઘટક છે, તેવી રીતે અહીંયા આગળ ઈ એ સ્ટાર વિશે તટસ્થ ઘટક છે. નંબર ચાર, હવે જેવી રીતે ફાઈવ પ્લસ માઇનસ ફાઈવ બરાબર તટસ્થ ઘટક ઝીરો, ફાઈવ પ્લસ માઇનસ ફાઈવ બરાબર તટસ્થ ઘટક ઝીરો, તો પાંચ અને માઇનસ પાંચ એકબીજાના વિરોધી કહેવાય. પાંચ ગુણ્યા એક પંચમાંશ બરાબર એક, તો પાંચ ગુણ્યા એક પંચમાંશ બરાબર એક, એનો અર્થ કે પાંચ અને એક પંચમાંશ નો ગુણાકાર એક એટલે કે તટસ્થ ઘટક છે. તો પાંચ અને એક પંચમાંશ એકબીજાના વ્યસ્ત ઘટક કહેવાય. તો અહીંયા પણ એવું જ છે કે ભાઈ ઈ તટસ્થ ઘટક હોય અને સ્મોલ એ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે સ્મોલ બી બિલોંગ્સ ટુ કેપિટલ એ એવો મળે કે જેથી એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ બરાબર ઈ થાય. ઈ એટલે તટસ્થ ઘટક. હવે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ બરાબર ઈ થાય, તો બી ને એનો વ્યસ્ત ઘટક કહે છે, બી ને એનો વ્યસ્ત ઘટક કહે છે. અને જો બી એનો વ્યસ્ત ઘટક હોય તો એ બી નો વ્યસ્ત ઘટક હોય, એટલે એ અને બી બંને એકબીજાના વ્યસ્ત ઘટક. આ સ્ટાર નો જવાબ એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ બરાબર ઈ એટલે તટસ્થ ઘટક આવે, તો સ્વાભાવિક રીતે એ અને બી બંનેને એકબીજાના વ્યસ્ત ઘટક કહેવાય. એટલે કે એ ઇન્વર્સ બરાબર બી, તો ને તો જ બી ઇન્વર્સ બરાબર એ. જો એ બી નો વ્યસ્ત ઘટક હોય તો બી એ નો વ્યસ્ત ઘટક થાય, બંને એકબીજાના વ્યસ્ત ઘટક હોય. સ્ટાર દ્વિક ક્રિયા છે, એટલે દ્વિક ક્રિયા છે કે દ્વિક ક્રિયા નથી, શા માટે? તો એનું કારણ આપવાનું કે કેમ છે કેમ નથી. નંબર એક, સ્ટાર ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી, પહેલાનો અર્થ સમજે. એનો અર્થ છે સ્ટાર એક વિધેય છે, સ્ટાર ફ્રોમ ઝેડ પ્લસ પર એટલે ઝેડ પ્લસ ક્રોસ ઝેડ પ્લસ થ્રી ઝેડ પ્લસ એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી. હવે તમે જાણો છો
કે પહેલી સંખ્યા મોટી હોય બીજી નાની હોય તો બંનેનો તફાવત ઝેડ પ્લસમાં મળતો નથી કારણ કે ઋણ સંખ્યા મળે છે એટલે આપણે લઈશું 3 2 બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે 3 2 is equal to 3 2 is equal to -1 does not belongs to ZL plus. ટૂંકમાં સંવૃત્તતાના ગુણધર્મનું આ બાદબાકી માટે ZL plus માં સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થતું નથી. માટે આપેલ ક્રિયા સ્ટાર દ્વિક ક્રિયા નથી. સંયુક્તતાના ગુણધર્મનું પાલન ન થાય તો દ્વિક ક્રિયા નથી. નંબર 2, સ્ટાર ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર એ બી. પહેલાનો અર્થ શું? તો સ્ટાર એક વિધેય છે, ઝેડ પ્લસ પર એનો અર્થ એનો પ્રદેશ લેવાનો ઝેડ પ્લસ ક્રોસ ઝેડ પ્લસ થી સહ પ્રદેશ ઝેડ પ્લસ. A star B બરાબર A ગુણ્યા B. હવે તમે જાણો છો કોઈ પણ બે ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર એટલે કેપિટલ Z પ્લસ ની કોઈ પણ બે સંખ્યાઓનો ગુણાકાર Z પ્લસ માંથી જ આવે એટલે કોઈ પણ બે ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર ધન પૂર્ણાંક સંખ્યા જ મળે. 2 × 3 = 6, 8 × 10 = 80. એવરી સ્મોલ એ સ્મોલ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે. સ્મોલ એ અને સ્મોલ બી બંને ધન પૂર્ણાંક સંખ્યા છે. એ સ્ટાર બી બરાબર એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે આપેલ ક્રિયા સ્ટાર દ્વિક ક્રિયા છે. નંબર 3, સ્ટાર કેપિટલ આર પર એ સ્ટાર બી બરાબર એ બી સ્ક્વેર એટલે પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યાનો વર્ગ. પહેલાનો અર્થ સમજો, સ્ટાર એક વિધેય છે, સ્ટાર ફ્રોમ આર પર એટલે પ્રદેશ આર ક્રોસ આર થી સહ પ્રદેશ આર. એ સ્ટાર બી બરાબર એ બી સ્ક્વેર. એવરી સ્મોલ એ સ્મોલ બી બિલોંગ્સ ટુ કેપિટલ આર માટે એટલે કેપિટલ આર ની કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા માટે એ સ્ટાર બી બરાબર એ બી સ્ક્વેર. હવે એ વાસ્તવિક સંખ્યા છે, બી વાસ્તવિક સંખ્યા છે, બી સ્ક્વેર વાસ્તવિક થશે, એ બી સ્ક્વેર વાસ્તવિક થશે એટલે એ બી સ્ક્વેર બિલોંગ્સ ટુ આર માટે આપેલ ક્રિયા સ્ટાર દ્વિક ક્રિયા છે. નંબર 4, સ્ટાર ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર માનાંકમાં એ માઇનસ બી. રીત, પહેલાનો અર્થ સમજો, સ્ટાર ફ્રોમ ઝેડ પ્લસ ક્રોસ ઝેડ પ્લસ થી ઝેડ પ્લસ. એ સ્ટાર બી બરાબર માનાંકમાં એ માઇનસ. હવે ઝેડ પ્લસ એ ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે એટલે એમાં શૂન્યનો સમાવેશ થતો નથી એટલે આપણે ઝેડ પ્લસની બે સમાન સંખ્યાઓ, કોઈ પણ બે સમાન સંખ્યાઓ લઈએ, 5 5 બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે 5 * 5 બરાબર માનાંકમાં 5 - 5 બરાબર માનાંકમાં 0 બરાબર 0. હવે 0 ડઝ નોટ બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે આપેલ ક્રિયા સ્ટાર દ્વિક ક્રિયા નથી. સ્ટાર દ્વિક ક્રિયા છે પહેલું એ ચેક કરવાનું છે. અને જો તે દ્વિક ક્રિયા હોય તો તે સમક્રમી છે, ક્રમના નિયમનું પાલન કરે છે, જૂથના ગુણધર્મનું પાલન કરે છે. પણ દ્વિક ક્રિયા હોય તો, જો દ્વિક ક્રિયા જ ન હોય તો આ બે ગુણધર્મ ચેક કરવાની જરૂર નથી. તો આપણે નંબર 1, ઝેડ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી,
Star from 0 cross 0 to 0. A star B barabar A minus B. Every small a small b belongs to Z. એટલે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ માટે A star B બરાબર A minus B belongs to Z. એટલે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી પૂર્ણાંક સંખ્યા જ હોય માટે આપેલ ક્રિયા સ્ટાર દ્વિક ક્રિયા છે. હવે 1, 3 belongs to Z માટે તમને ખબર છે કે બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ સાચો નથી. એટલે આપણે લઈએ 1, 3 belongs to Z માટે. 1 star 3 બરાબર 1 minus 3 બરાબર માઇનસ 2. પરંતુ 3 star 1 બરાબર 3 minus 1 is equal to 2. આ જવાબ છે માઇનસ 2 અને આ જવાબ છે 2. એટલે બંને સરખા નથી. એટલે કે 1 star 3 is not equal to 3 star 1. માટે સ્ટાર સમક્રમી નથી. હવે જૂથનો નિયમ જોઈએ. 1, 3, 7 belongs to cell માટે 1 minus 3 minus 7 બરાબર -2 -7 બરાબર -9. હવે 1 minus 3 minus 7 જો આ તો આંકડા છે, ક્રમ પણ 1, 3, 7, 1, 3, 7 જ છે, ફક્ત કૌંસ બદલેલો છે. તો 1 minus 3 minus 7 એટલે -4. એટલે 1 minus minus plus 4 is equal to 5. તો આ જવાબ, ડાબી બાજુનો જવાબ -9 છે, જમણી બાજુનો જવાબ 5 છે. એટલે બંને સમાન નથી. માટે કૌંસમાં 1 minus 3 minus 7 is not equal to 1 minus 3 minus 7. માટે સ્ટાર જૂથના નિયમનું પાલન કરતો નથી. નંબર 2, Q પર વ્યાખ્યાયિત A star B બરાબર AB plus 1. ધ્યાન આપો, A star B માં પહેલા A અને B નો ગુણાકાર કરવાનો છે, જે જવાબ આવે તેમાં એક ઉમેરવાનો છે. સ્ટાર ફ્રોમ Q ક્રોસ Q ટુ Q. A star B બરાબર AB plus 1. હવે every small a small b belongs to Q. એટલે small a અને small b બંને સમમેય સંખ્યાઓ માટે A star B બરાબર AB plus 1. હવે A અને B સમમેય હોય તો A ગુણ્યા B પણ સમમેય થાય, અને એમાં 1 ઉમેરીએ તો પણ સમમેય થાય. એટલે કે A star B બરાબર AB plus 1 belongs to Q. માટે આપેલ ક્રિયા દ્વિક ક્રિયા છે. હવે પહેલો જોઈએ ક્રમનો નિયમ. એવરી સ્મોલ એ સ્મોલ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે સ્મોલ એ અને સ્મોલ બી એ કોઈ પણ બે સમમેય સંખ્યાઓ હોય, સમમેય સંખ્યાઓમાં ગુણાકાર વિશે ક્રમનો નિયમ સાચો છે. એટલે એ બી બરાબર બી એ માટે એ બી પ્લસ 1 બરાબર બી એ પ્લસ 1. હવે એ બી પ્લસ 1 એટલે એ સ્ટાર બી, અને બી એ પ્લસ 1 એટલે બી સ્ટાર એ. માટે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ. માટે સ્ટાર સમક્રમી છે, ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. હવે જૂથ માટે વિચાર કરીએ. હવે મોટે ભાગે જૂથ માટે છે ને 3 નાની સંખ્યાઓ લેવાની, 1 ની લેવાની. એટલે 2, 3, 4 તો જ વધારે ખ્યાલ આવે. 2, 3, 4 બિલોંગ્સ ટુ ક્યુ માટે કૌંસમાં 2 star 3 star 4. હવે 2 star 3 એટલે 2 ગુણ્યા 3 વત્તા 1 એટલે 3 2 6 6 વત્તા 1 7 7 star 4.
હવે સેવન સ્ટાર ફોર એટલે સાત ગુણ્યા ચાર વત્તા એક એટલે સાતસો અઠાવીસ વત્તા એક એટલે ઓગણત્રીસ એટલે ડાબી બાજુ આવે છે ઓગણત્રીસ. હવે જમણી બાજુ ટુ સ્ટાર કૌંસમાં થ્રી સ્ટાર ફોર જો આ તો આગળ છે ફક્ત કૌંસ જ બદલેલો છે ટુ સ્ટાર. હવે થ્રી સ્ટાર ફોર એટલે ત્રણ ગુણ્યા ચાર વત્તા એક એટલે ચાર તારી બાર વત્તા એક તેર એટલે ટુ સ્ટાર થર્ટીન તેર. હવે ટુ સ્ટાર થર્ટીન એટલે બે અને તેર નો ગુણાકાર વત્તા એક એટલે તેર દુ છવ્વીસ વત્તા એક એટલે સત્તાવીસ. તો આ ઓગણત્રીસ અને સત્તાવીસ બંને જુદા છે. આમ કૌંસમાં ટુ સ્ટાર થ્રી કૌંસની બહાર સ્ટાર ફોર ઇઝ નોટ ઇક્વલ ટુ ટુ સ્ટાર કૌંસમાં થ્રી સ્ટાર ફોર. માટે સ્ટાર વિશે જૂથનો ગુણધર્મ સાચો નથી. નીચે આપેલ દ્વિત ક્રિયાઓ માટે તટસ્થ ઘટક મળશે, વ્યસ્ત ઘટક મળશે. નંબર એક, ક્યુ પર એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી. સ્ટાર ફ્રોમ ક્યુ ક્રોસ ક્યુ ટુ ક્યુ એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી. હવે આ દ્વિક ક્રિયા તો છેલ્લે ઉપર આપી દીધેલો છે એટલે ચેક કરવાની જરૂર નથી. આપણે પહેલા તટસ્થ ઘટક મેળવવાનો એટલે કે એવરી એ બિલોંગ્સ ટુ ક્યુ માટે E belongs to Q. એવો મેળવવા પ્રયત્ન કરીએ કે જેથી A star E બરાબર E star A બરાબર A થાય. હવે A star E બરાબર A અને E star A બરાબર પણ A થવું જોઈએ. A star E બરાબર A. હવે એ સ્ટાર ઈ એટલે એ માઇનસ ઈ, એ માઇનસ ઈ બરાબર એ. માટે માઇનસ ઈ બરાબર ઝીરો, માટે ઈ બરાબર ઝીરો. તો એ સ્ટાર ઈ બરાબર એ થાય એવો ઈ છે ઝીરો. હવે ઈ સ્ટાર એ બરાબર એ થાય એને માટે પણ ઈ ઝીરો જ મળવો જોઈએ. અહીંયા જોઈએ શું મળે છે. ઈ માઇનસ એ બરાબર એ માટે ઈ બરાબર ટ્વાઈસ એ એટલે બંને ઈ જુદા મળે છે. આમ સ્મોલ એ બિલોંગ્સ ટુ ક્યુ માટે અનન્ય ઈ બિલોંગ્સ ટુ ક્યુ મળતો નથી કે જેથી એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ થાય. માટે સ્ટારમાં તટસ્થ ઘટક ઈનું અસ્તિત્વ નથી. અને જો તટસ્થ ઘટકનું અસ્તિત્વ ન હોય તો તમે વ્યસ્ત ઘટકની વ્યાખ્યા ચેક કરશો તો વ્યસ્ત ઘટકનું પણ અસ્તિત્વ ન જ હોય. માટે સ્ટારમાં વ્યસ્ત ઘટક પણ મળશે નહીં. નંબર બે, ક્યુ પર એ સ્ટાર બી બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. સ્ટાર ફ્રોમ ક્યુ ક્રોસ ક્યુ ટુ ક્યુ એ સ્ટાર બી બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. સ્મોલ એ સ્મોલ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે ઈ બિલોંગ્સ ટુ ક્યુ એવો મેળવવા પ્રયત્ન કરીએ કે જેથી એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ. ભાઈ સોરી, અહીંયા ઘણી સ્મોલ એ સ્મોલ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે નહીં આવશે, ફક્ત એ બિલોંગ્સ ટુ ક્યુ માટે. એ બિલોંગ્સ ટુ ક્યુ માટે ઈ બિલોંગ્સ ટુ ક્યુ એવો મેળવવા પ્રયત્ન કરીએ કે જેથી એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ. હવે એ સ્ટાર ઈ બરાબર એ, હવે એ સ્ટાર ઈ વ્યાખ્યા પ્રમાણે એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બરાબર એ. માટે ઈ સ્ક્વેર બરાબર એ માઇનસ એ સ્ક્વેર. માટે ઈ બરાબર લસો માઇનસ વર્ગમૂળમાં એ માઇનસ એ સ્ક્વેર. પ્લસ અને માઇનસ બંને લેવાશે,
કારણ કે એ આપણે ક્યુમાંથી લેવાનો છે. તો અહીંયા ઘડી અનન્ય ઇ મળતો નથી, પ્લસ ઓર માઇનસ બે ઇ મળે છે. હવે કોઈ દિવસ તટસ્થ ઘટક બે હોઈ શકે નહીં, માટે સ્ટારમાં તટસ્થ ઘટક એટલે કે એકમ ઘટકનો અસ્તિત્વ નથી, માટે સ્ટારમાં વ્યસ્ત ઘટક પણ મળશે નહીં. નીચે આપેલ દ્વિક ક્રિયાઓ માટે તટસ્થ ઘટક મળશે, વ્યસ્ત ઘટક મળશે. એટલે આપેલી ક્રિયા દ્વિક ક્રિયા તો છે, એને ચેક નથી કરવાનું, ફક્ત તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક જ મેળવવા પ્રયત્ન કરવાનો છે. નંબર 3, ક્યુ પર એ સ્ટાર બી બરાબર એ બી ના છેદમાં 4. હવે એ અને ઈ બંને સમય સંખ્યાઓ છે. એ સ્ટાર એ બરાબર એ અને ઈ સ્ટાર એ બરાબર એ થાય એવો એ શોધવા પ્રયત્ન કરીએ. એ સ્ટાર એ બરાબર એ તો વ્યાખ્યા પ્રમાણે એ ના છેદમાં 4 બરાબર એ, માટે ઈ બરાબર 4. ઈ સ્ટાર એ બરાબર એ, માટે ઈએ ના છેદમાં 4 બરાબર એ, માટે ઈ બરાબર 4. તો કે અહીંયા બંને જગ્યાએ આપણે એને છેદમાં લઈને ઉડાવીએ છીએ, એટલે એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એવું તો આવશે જ. એટલે જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે એ 0 લઈ શકાય નહીં. હવે એ સ્ટાર 4 બરાબર 4 સ્ટાર એ બરાબર એ, હવે 0 લઈએ તો 0 માટે પણ તમે જોઈ શકશો કે 0 સ્ટાર 4 બરાબર 4 સ્ટાર 0 બરાબર 0 જ થશે, કારણ કે વ્યાખ્યા એવી છે ભાઈ એબી ના છેદમાં 4 એટલે 0 ગુણ્યા 4 ના છેદમાં 4 એટલે 0 જ થશે. માટે ઈ બરાબર 4 સ્ટાર વિશે તટસ્થ ઘટક છે. જો સમજો, અહીંયા આપણે જ્યારે એ ના છેદમાં 4 બરાબર એ લખ્યો ત્યારે ઈ બરાબર 4 લીધું, તે વખતે આપણે એ છેદમાં લઈ ગયા. હવે એ છેદમાં લઈ જઈએ તો એ 0 હોવો જોઈએ નહીં, એટલે આ તટસ્થ ઘટક 4 શોધ્યો તે આપણે એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે એ સ્ટાર 4 બરાબર 4 સ્ટાર એ બરાબર એ, જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પણ પછી જોયું કે એ બરાબર 0 માટે પણ એ સાચું છે, કારણ કે 0 સ્ટાર 4 બરાબર 4 સ્ટાર 0 બરાબર 0 થાય છે, કારણ કે વ્યાખ્યા જ એવી છે કે એ બી ના છેદમાં 4 એટલે 0 ગુણ્યા 4 ના છેદમાં 4 એટલે આ 0 થશે, અને આ 4 ગુણ્યા 0 ના છેદમાં 4 એટલે આ પણ 0 થશે. એટલે કે 0 માટે પણ તટસ્થ ઘટક 4 મળે જ છે, માટે 0 ન હોય તો પણ તટસ્થ ઘટક 4 મળે છે, અને 0 હોય તો પણ તટસ્થ ઘટક 4 મળે છે, માટે ઈ બરાબર 4 સ્ટાર વિશે તટસ્થ ઘટક છે. હવે તટસ્થ ઘટક મળે તો વ્યસ્ત ઘટક વિશે વિચારાય. તો સ્મોલ એ સ્મોલ બી બિલોંગ્સ ટુ ક્યુ, ઈ બરાબર 4 એ તટસ્થ ઘટક છે, પણ બિલોંગ્સ ટુ ક્યુ માટે. હવે વ્યસ્ત ઘટક એટલે ઈને માટે વ્યસ્ત ઘટક બી, એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ બરાબર તટસ્થ ઘટક એટલે 4 થવું જોઈએ. એટલે કે એ સ્ટાર બી એટલે આપણે જાણીએ છીએ કે એ બી ના છેદમાં 4, એ સ્ટાર બી બરાબર એ બી ના છેદમાં 4 બરાબર 4. તો બી બરાબર 16 ના છેદમાં 1, અને અહીંયા બી એ ના છેદમાં 4 બરાબર 4, માટે બી બરાબર 16 ના છેદમાં 1. અહીંયા ઘડી પણ આપણે એ છેદમાં લઈ ગયા, એટલે એ નો વ્યસ્ત એ ઇન્વર્સ બરાબર 16 ના છેદમાં 1, પણ ક્યારે? A is not equal to 0.
એટલે કે એવરી એ બિલોંગ્સ ટુ ક્યુ માઇનસ ઝીરો માટે આપણને એ ઇન્વર્સ મળશે 16/a, પરંતુ એ બરાબર ઝીરો માટે વ્યસ્ત ઘટક મળશે નહીં. એ ઇન્વર્સ બરાબર 16/a છે. હવે શૂન્યને છેદમાં મૂકી શકાય નહીં, એટલે એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. એટલે બધી સમય સંખ્યાઓ એ માટે વ્યસ્ત ઘટક એ ઇન્વર્સ બરાબર 16/a મળશે. ફક્ત એક જ સમય સંખ્યા ઝીરો માટે વ્યસ્ત ઘટક મળશે નહીં. ઓકે.